जय स्वामीनारायण, गुड मॉर्निंग एवरीवन। जय स्वामीनारायण, गुड मॉर्निंग सर। नेटने संभळायो, बीजे बदे ना संभळायो। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग सर। जय स्वामीनारायण। आ कदाच बेड मॉर्निंग થઈ હોય કદાચ એમ એટલે એમ ઘણા ઉઠ્યા જ ના હોય હજી ઊંઘમાં હોય એમ હશે હવે કઈ નહીં। તબિયત પાણી બધાની કેવી છે? તબિયત પાણી કેવી છે એવું પૂછ્યું જ મેં। જો પાણી તો મેં પીધું હમણાં, તબિયત પાણી કેવી છે? તમારે વાતો કરવી હો મારી સાથે, એવું નહીં કે વાતો નહીં કરવાની, એમ ચૂપ નહીં થઈ જવાનું। મારાથી નારાજ છો બધા? તો બોલે, આ તો બોલતા નહીં એટલે કશું, આ નીચે તો જો બૂમા બૂમ થાય છે, એ લોકો કોરોના ની ચર્ચા કરે છે ને હું કોરોના અનુભવી રહ્યો છું। પૂછો ને ખુદ ને, એ લોકો વિચારે છે આવે તો શું કરવાનું શું નહીં કરવાનું, મન પૂછો શું કરવાનું। માંડમાં એક તો ભગવાને ફાઇલ રિજેક્ટ કરી દીધી મારી, નહીં તમારે કોઈને ફાઇલ સિલેક્ટ કરાવી છે? કોઈને વિઝા પાસ કરાવવા છે? હલો, કોઈ બોલતા નથી કશું? તમારે કોઈ વિઝા પાસ કરાવવા છે એવું કહું છું? ના। કેમ કેમ નહીં નહીં જવું ભગવાન પાસે? ના સર। ના કેમ? આ દુનિયામાં બહુ બધા સપનાઓ બાકી છે તમારે? હા। શું સપનાઓ બાકી છે કોઈ કહેશો? ચલો, સે યોર ડ્રીમ્સ, વોટ આર યોર ડ્રીમ્સ, ટેલ મી સર। મેરા એક ના ડ્રીમ્સ, પહેલે 12th મેં અચ્છે માર્ક્સ લેને હૈ, ફિર અચ્છી કોલેજ મેં એડમિશન લેના હૈ, ફિર કોલેજ મેં અચ્છી અચ્છી પઢાઈ કરની હૈ, વો મેં બોલ રહા હું, આપકા પતા નહીં મુજે। ફિર નેક્સ્ટ પઢાઈ કે સાથ ઓર ભી એક્ટિવિટીઝ કરની હૈ, મુજે યે કરના હૈ વો કરના હૈ, ફિર અચ્છી જોબ લેની હૈ, અચ્છી જોબ દેની હૈ કિસી કો, બિઝનેસ કરના હૈ, અચ્છી નોકરી કરની હૈ, ફિર તો લડકી કો અચ્છા લડકા મિલેગા, લડકા કો અચ્છી લડકી મિલેગી, આઈ હોપ ધેટ બીકોઝ ઓફ દેર ઇઝ સો મેની ક્રાઇસિસ ઓફ ગર્લ્સ નાવ ડેઝ, સો ઓલમોસ્ટ સો મેની સ્ટુડન્ટ વોન્ટ્સ ટુ બી say their parents to don't worry papa, don't worry mummy, I have already selection done, so lekin waisa kam nahi karna hai, wo jo selection karna hai wo aapko parents ko hi batana hai, wo parents hi selection aapka karke denge, aapke mummy papa ka kaam aapko nahi karna hai, theek hai। Hello। ऐसे चुप हो गए जैसे मैं कोई सीरियस बात बता रहा हूँ, वैसे कोई मैंने सीरियस बात नहीं बनाई, ये तो जस्ट मैं आपको बता रहा हूँ कि क्या करना है क्या नहीं करना। हाँ हाँ हाँ, हम 12th साइंस में है ना, क्या धोरण में जी आपड़े? अमुक विचारे छे नोटबुक ना पहले पेज ऊपर जोवे छे, जोई लो तो आपड़े क्या धोरण में छे? ભૂલી ગયા શું? જુઓ નોટબુક માં જોઈ લો જલ્દી, કયા ધોરણ માં છો? 12th સાયન્સ। ઓ, સાયન્સ માં છો નહીં, તો આજ પહેલો લેક્ચર છે તમારો? તમારો પહેલો લેક્ચર છે આજે? ઓહો, ગઈકાલે હતો લેક્ચર? ઓહો, ફિઝિક્સ નો હતો કે નહોતો? હતો। ઓહો, શું ચાલ્યું હતું એમાં કોઈ કહેશે મને? દરેક ને યાદ છે શું હતું સૂત્ર, બોલો તો। સ્થિત વિદ્યુત સ્થિતિમાન,
W by Q. બરાબર સંભળાતું નહીં મને એમ પ્રોપરલી બોલો માઇક નજીક રાખે અથવા મોબાઈલ નજીક રાખે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને મળ્યું હતું કંઈક એ કોણ બોલશે ખાલી સૂત્ર સ્થિત વિદ્યુત સ્થિતિમાન is equal to W by Q W by Q અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ શું છે કેપિટલ V શું છે કેપિટલ V કેપિટલ V ઓ ચલો મેં એનું પારિમેયિક સૂત્ર તમને શોધવાનું કહ્યું હતું તમને ખબર હોય તો કોઈ શોધ્યું કે નહીં શોધ્યું હા સર જેને શોધવાનું બાકી હોય શોધી લેજો બરાબર છે મેં કહ્યું હતું શોધી રાખવાનું પારિમેયિક સૂત્ર શું થાય એકમ પણ તમને ખબર પડી જાય કે W બાય Q છે તો એકમ કઈ રીતે મળે ઓકે ચાલો કોઈ વાંધો નહીં હવે આજના લેક્ચરમાં આપણે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર હોય તો એ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય છે એક એ શોધવાનું છે એના રિલેટેડ સમ્સ ઉદાહરણ સ્વાધ્યાયમાં હશે એ પણ જોશું આના સિવાય જો ટાઈમ વધશે તો ચેપ્ટર વનમાં તમે ડાયપોલના લીધે એની અક્ષ અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું આપણે આ ચેપ્ટરમાં ડાયપોલના લીધે એની અક્ષ ઉપર અથવા તો વિષુવરેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ શોધવાનું છે રેડી વિદ્યુત ક્ષેત્ર માટે તો તમે કેપી બાય આર ક્યુબ કેપી ટુ કેપી બાય આર ક્યુબ આર સ્ક્વેર એવા બધા સૂત્ર તારવ્યા હતા બધા યાદ જ હશે બરાબર છે પરંતુ આજે આપણે શું જોવાના છીએ હેલો હેલો ટિંગ ટોંગ સાંભળો છો બિંદુવત વિદ્યુતભારના હા પણ બીજો હું ટોપિક હું શું બોલ્યું ડાયપોલના લીધે કઈ જગ્યાએ અક્ષ પર અને વિષુવૃત્ત પર વિષુવરેખા પર શું શોધવાનું છે શું શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાન રેડી તો આટલી વસ્તુ જોશું હવે આમાં જેટલું પૂરું થાય એટલું ચેક કરીએ તો પહેલા બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન શોધશું એના રિલેટેડ સમજોશું અને ટાઈમ વધશે તો ડાયપોલના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન જોશું ચલો તો સૌ પ્રથમ હું તમને સફેદ પાર્ટીઓ શેર કરીશ તમારી સાથે ચલો ચલો દેખાયું બધાને વ્હાઈટ પાર્ટીઓ કે નહીં દેખાયું ભાઈઓ અને ભાઈઓ દેખાયું કે નહીં દેખાયું ઓકે ગુડ 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 તો આજના ટોપિક નું નામ છે લખું કે આ ચાલશે લખવાનું તો લખી દઈએ જો પેન્સિલ છે આપણી પાસે બિંદુવત વિદ્યુત ભાર ને લીધે વિદ્યુત અથવા તો સ્થિતિમાન માત્ર સ્થિતિમાન લખો અથવા તો વિદ્યુત સ્થિતિમાન લખો તો ચાલે પરીક્ષામાં સવાલ પૂછાય કે બિંદુવત સ્થિત વિદ્યુત ભાર અથવા તો બિંદુવત વીજભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાનનું સૂત્ર તારવો અથવા તો સમજાવો એવું પૂછાય તો આવડે કે ના આવડે હલો ઇંગ્લિશમાં શું કહેવાય પોટેન્શિયલ ડ્યુ ટુ પોટેન્શિયલ એટલે સ્થિતિમાન ડ્યુ ટુ પોઈન્ટ તમને ખબર પડે કારણ કે આપણે જીની જયારે સોલ્વ કરીએ ત્યારે ઇંગ્લિશમાં હોય ત્યારે તમને પછી એવું ના થાય કે સર આ પોટેન્શિયલ શું આવ્યું ને ચાર્જ શું છે ઓકે ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની ફિગર ડ્રો કરી દઈએ સપોઝ કે આપણી પાસે કોઈ
કેપિટલ ક્યુ જેટલો ધન વિદ્યુતભાર છે અને એ ધન વિદ્યુતભારની આજુબાજુનું ક્ષેત્ર હશે તો એને લીધે કોઈ એનાથી ખૂબ જ દૂરના અંતરે, ખૂબ જ દૂરના અંતરે, અનંત અંતરે, રેડી, અનંત અંતરે કોઈ બિંદુ આપેલું છે ત્યાંથી આપેલા પી બિંદુ સુધી આપણે કોઈ એક વિદ્યુત ભારને લાવીએ છીએ અને એ વિદ્યુત ભારની કિંમત છે 1 કુલમ. કેટલી છે? પ્લસ 1 કુલમ. ચલો એટલું ક્લિયર. ફરીથી કહું છું કે અનંત અંતરે કોઈ એક વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારને આપણે પોઈન્ટ પી સુધી લાવવો છે. પોઈન્ટ પી સુધી લાવીએ છીએ અને એ વિદ્યુત ભારની કિંમત પ્લસ 1 કુલમ જેટલી છે. ચલો એટલું ક્લિયર. યસ ઓર નો? યસ. ઓકે, અહીં આપણે જો ધન વિદ્યુતભાર છે, આ પણ ધન વિદ્યુતભાર છે, એટલે આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. તો કાર્ય કેવું મળે આપણને? કેવું મળે? કેવું મળે? ઋણ મળે કે ના મળે? ઋણ. હા, એનો મતલબ કે આપણે વિવેકાલે જોયું હતું. હવે ધારો કે આપણે અહીંયા લાવીએ તો એના પર કંઈક બળ લાગે, એકમ ધન વિદ્યુત ભાર, હા કે ના? હવે જયારે લાવીએ તો આપણે ડાયરેક્ટ પી બિંદુ પર નહીં લઈ દઈએ, તો ઇન્ટરમીડિયેટ કોઈક આપણે પી ડેશ પોઈન્ટ લઈ લઈએ છીએ. કયો પોઈન્ટ લઈ લઈએ છીએ? પી ડેશ. અને એનું અંતર આપણા મૂળ વિદ્યુત ભારથી ધારો કે આર ડેશ છે, સદિશ લઈ લઉં તો સદિશ, આ તો અનંત અંતર છે. અને પી સુધીનું અંતર ધારો કે હું આર સદિશ કહી દઉં. શું કહી દઉં? આર સદિશ. ચલો ક્લિયર. અને ઇન બિટવીન કોઈ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ લેવો હોય તો ઇન્ટરમીડિયેટ પોઈન્ટ પણ લઈ શકાય, એ હું પછી કહું છું. ધારો કે સૂક્ષ્મ માટે તો સૌ પ્રથમ આપણે બળ શોધી લઈએ. શું શોધી લઈએ? બળ. તો આ અનંત અંતરેથી આપણે પીડેશ સુધી કોઈક વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર, એટલે આપણે 1 કુલમ કીધો, રેડી. તો આપણે શોધી લઈએ કે પીડેશ બિંદુ પાસે લાગતું બળ કેટલું થશે. ચાલો કોણ કહે છે? બળ બરાબર શું થાય? કુલંબીય બળનું સૂત્ર શું થાય? કુલંબીય બળનું સૂત્ર શું થાય? 1/4πε0 q1 એટલે કેપિટલ q અને q2 એટલે 1 કુલમ અને બાય અંતર એટલે આપણે p ડેશ પોઈન્ટ સુધી શોધીએ છીએ તો એનું અંતર કેટલું થાય? r પ્રાઇમ વેક્ટર નો સ્ક્વેર. હવે જો સદિશ નો સ્ક્વેર કરો તો શું થાય? સદિશ નો સ્ક્વેર કરો તો શું થાય? સદિશ જતું રહે નિશાની, બરાબર ને? આર તો રહે જ પણ સદિશ જતું રહે એનો સ્ક્વેર કરું તો. હવે જો બેટા તમે સમજો કે આ માત્ર મેં મૂલ્ય લખ્યું છે, પણ હવે દિશા લખ્યું હોય તો મારે દિશા પણ લખવી પડે કે નહીં? તો દિશા કઈ દિશા થશે? આ બાજુની દિશા. તો એ દિશા દર્શાવવા માટે હંમેશા આપણે કેપ યુઝ કરીએ. શું યુઝ કરીએ છે? 11માં યાદ કરો કે ભૂલી ગયા? આર પ્રાઇમ કેપ. એનો મતલબ કે આ જે વસ્તુ મને મળી, આ વસ્તુ શું મને મળી? દિશા. એનો મતલબ કે આપણને જે બળ મળ્યું, આ બળ પણ કેવું હશે? સદિશ. ચલો ખબર પડી ગઈ. ઓકે, હવે જો અમે બ્લેક કલર થી લખ્યું તમારે એક્ઝામમાં નથી લખવાનું, એ તમારે સમજણ માટે છે, માત્ર આપણે બળ શોધ્યું. હવે મારે કાર્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? કોઈ મને કહેશે કે ચાલો સર અમારે કાર્ય શોધવું છે. તો હવે શું કરાય? જો આપણને અંત અંતરે થી પી બિંદુ સુધી લાવીએ તો એ કાર્ય તો આપણને તાત્કાલિક ના મળે, તો આપણે શું કરી લઈએ? ઇન્ટરમીડિયેટ કોઈ પોઈન્ટ લઈ લઈએ અહીંયા કે જેનું અંતર એકદમ સૂક્ષ્મ છે, રેડી. ધારો કે આપણે કહી દઈએ ડેલ્ટા આર ડેશ. કેટલું કહી દઈએ છે? કેટલું કહી દઈએ છે?
સંકલન લઈ લઈએ તો મળી જાય. ફરીથી બોલું છું, આપણે એટલા સૂક્ષ્મ અંતર માટે શોધી લઈએ તો એના માટે થતું કાર્ય શોધી લઈએ, કારણ કે આપણને બળ તો મળી ગયું છે ઓલરેડી. જો બળ મળ્યું છે તો બળ ઉપરથી આપણે જોઈએ તો શું કરવું પડે, કાર્ય જોઈએ તો શું કરવું પડે, બળ ગુણ્યા સ્થાનાંતર. તો મળી જાય કે ના મળી જાય? હા કે ના? ઓકે, તો એ કરી દઈએ. પણ ઉપરોક્ત ટર્મમાં આપણે લખી દેવું પડે કે કઈ વસ્તુ શું છે, બરાબર છે? જ્યાં આર કેપ ડેશ એ શું છે, એ શું છે બોલો? આ દિશામાં નો સદિશ કઈ દિશામાં? તો પી ડેશ. ધારો કે આ બિંદુ નામ આપી દઉં ઓ, તો આપણે કહી દઈએ ઓ પી ડેશ દિશામાં નો સદિશ, એકમ સદિશ. આને એકમ સદિશ કહેવાય, ખબર પડી? કેપ કરીએ એને એકમ સદિશ કહેવાય. ચલો એટલું ક્લિયર? યસ ઓર નો? હા પાક્કું? ઓકે. હવે જો આ જે બળ લાગ્યું છે, ઉપરોક્ત બળની વિરુદ્ધમાં, આપણને ખબર છે અપાકર્ષણ બળ છે એટલે એની વિરુદ્ધમાં આરડેસ કયો પોઈન્ટ લઈ લઈએ? આ બે પોઈન્ટ લઈ લઈએ, નજીક નજીકના પોઈન્ટ, બરાબર ને? આરડેસ વેક્ટર થી આર ડેસ પ્લસ ડેલ્ટા આર ડેસ પ્રાઇમ, એટલે કે આ બંને પોઈન્ટ દરમિયાન દરમિયાન થતું કાર્ય. ચલો કાર્ય, કાર્યનું સૂત્ર શું થાય? ડબલ્યુ. પણ સૂક્ષ્મ છે એટલે આપણને કાર્ય સૂક્ષ્મ મળે, ડેલ્ટા ડબલ્યુ બરાબર. તો કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું સૂત્ર આપણે ઉપર તારવેલું છે ઓલરેડી, ક્યુ બાય ફોર પાય એપ્સિલોન ઝીરો આર ડેશ સ્ક્વેર ઇન્ટુ શું થશે બોલો? શું થશે? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કાર્ય ગુણ્યા બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું થાય? ડેલ્ટા આર ડેશ જેટલું. ચલો એટલું ક્લિયર દરેકને? હેલો, અહીં સુધી ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી? કાર્ય અધિશ રાશિ છે તો ખબર છે ને બધાને, હા કે ના? અને આપણે વિરુદ્ધમાં કરીએ છીએ તો વિરુદ્ધમાં કરીએ તો અહીંયા ઋણ નિશાની આવે. ચલો ખબર પડી ગઈ બધાને? પાક્કું કે નહીં? જો ઋણ નિશાની કરો ને વિરુદ્ધમાં કરો તો આપણને કાર્ય ધન મળે, એટલે લખી દેવાનું અહીં ઋણ નિશાની લઈએ ત્યારે કાર્ય ધન મળે છે. કાર્ય ક્યારે ઋણ ના હોય એટલા માટે, એટલે આપણે એટલું જ કહ્યું છે કે બળને વિરુદ્ધમાં કરીએ છીએ. હવે આપણે કુલ કાર્ય શોધવું હોય તો શું કરવું પડે? કુલ કાર્ય શોધવા ઇન્ફિનિટિવ થી પી સુધી આપણે સંકલન લેતા, આપણે અનંત અંતરે થી પી બિંદુ સુધી લાવીએ તો આપણે સૂક્ષ્મ કાર્ય શોધી લીધું. તો હવે મારે શું કરવું પડે? અનંત થી અહીંયા સુધી મારે એનું સંકલન લઈ લેવું પડે. ચલો સંકલન કરીએ તો ડાબી બાજુ કુલ સંકલન લઈએ તો કુલ કાર્ય મળી જાય. જમણી બાજુ ક્યાંથી ક્યાં સુધી? તો કે અનંત અંતરે થી લઈ અને પી બિંદુ સુધી ઋણ નિશાની એઝ ઇટ ઇઝ ક્યુ બાય ફોર પાય એપ્સિલોન ઝીરો વન મિનિટ 4 પાય એપ્સિલોન ઝીરો આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા છે એને આપણે ડી આર કહી દઈએ. સંકલન લઈએ છે એટલે ડી આર ડેશ. ચલો એટલું ક્લિયર દરેકને? ક્લિયર.
Paku? Yes or no? Yes. 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 Okay, chalo. Away. Next page upar jaiye chhe. Jo. आ याद रख जो बराबर W बराबर ऋण निशानी एज इट इज बेक पेज में जो लो हमें कॉमन शू निकले छे Q बाय 4 पाई एप्सिलॉन 0 એટલે कॉमन निकले छे बराबर Q अपॉन 4 पाई एप्सिलॉन 0 એટલે कॉमन अनंत अंतर થી લે અને P સુધી ઉપરની સાઈડ હતું DR ડેશ અને નીચેની સાઈડ હતું R dash square जो इलो back page चलो clear जो ऊपर नीचे dr वधे अने नीचे नीचे R dash square वधे ऊपर dr dash वधे q by 4 pi epsilon zero common ले ली तू अने संकलन अनंत अंतर थी p अंतर सुधी छोकरा मने वो को कि आनु संकलन सो दू है आटली टमनु तो कई रीते सुधा है suppose ये वो है कि संकलन के one upon x square into dx तो अने संकलन सो था है तो ये संकलन शोधवा माटे x स्क्वायर छे तो આવી રીતે કરી શકું x - 2 ઘાત * dx આવું થાય કે ના થાય થાય કારણ કે x સ્ક્વેર તો છેદમાં ઉપર લઈ જાવ તો માઈનસ ઘાત થઈ જાય તો સંકલન હવે સંકલન કરો તો શું થાય ઘાત માં 1 નો વધારો અને ઘાત ની સંખ્યા નીચે એટલે x - 2 એમાં ઘાત નો 1 નો વધારો એટલે 1 અને ઘાત ની સંખ્યા નીચે એટલે -2 + 1 આ dx નું ખબર પડ્યું ને આ તો કારક છે પછી એવું કહે છે સર x x એટલે x ને એવું ના થાય આ કારક છે સંકલન કારક આ સંકલન માટેનું વિધેય છે તો શું થઈ જાય x - 1 upon - 2 + 1 એટલે કેટલા થઈ જાય -1 એનો મતલબ કે ઇન્ટિગ્રેશન ઓફ માઈનસ નિશાની આગળ અને 1 upon x આવું થાય ચલો ખબર પડી હા કે ના ઓકે તો જો આપણે dr છે અને બાય r ડે સ્ક્વેર છે તો એના માટે આપણે માટે અહીંયા શું થશે જોઈ લો પહેલું મેં પોપટી કલર થી લખ્યું એક્સ્ટ્રા છે તમારા માટે બરાબર આ માઈનસ q 1/4 પાઈ એપ્સિલોન 0 અને આ બધાનું આપણને શું મળ્યું માઈનસ 1 અપોન r ડે ચલો ક્લિયર હા પાકું યસ ઓર નો યસ યસ ओके હવે ધારો કે આપણે P બિંદુ છે તો P બિંદુ સુધીનું અંતર કેટલું છે P બિંદુ સુધી ફિગરમાં જોઈ લો આ P બિંદુ સુધી અંતર કેટલું છે R છે કે નહીં હા કે ના હા તો હું જો હવે R લઈ લઉં તો લિમિટ હું મૂકી દઉં R લિમિટ તો મને R પ્રાઇમ ની જગ્યાએ મને શું મળી જાય R ચલો ક્લિયર 1/r માઈનસ કારણ કે મારે લિમિટ મૂકવી પડે ને 1 પણ r ડેશ હતી એમાં લિમિટ મૂકું એટલે શું થઈ જાય r ની ઇન્ફિનિટી એટલે એ તો 0 થઈ જાય એટલે માઈનસ હવે આ માઈનસ માઈનસ પ્લસ તો q upon 4 pi epsilon 0 into 1 upon r is equal to w ચલો ક્લિયર યસ ઓર નો આ ટર્મ તો 0 થઈ જાય એટલે આ ટર્મ અહીંયા કશું લખવાની જરૂર નહીં चलो એટલું ક્લિયર દરેક ને આઈ સુધી હેલો 1 અપન માઈનસ 1 અપન r આવ્યું ને એના ફોર પડી r ડેશ ઉપર કે અહીં થી આવ્યું જો આનું 1 અપન r ડેશ આવે બરાબર છે પછી મારી લિમિટ હોય ધારો કે લિમિટ હોય કે 0 થી 1 આ લિમિટ હોય તો મારે શું કરવું પડે માઈનસ એઝ ઇટ ઇઝ પછી 1 અપન x x ની જગ્યાએ મારે પહેલા કેટલા મૂકવાના અપર લિમિટ એટલે 1 મૂકવાના પછી માઈનસ 1 upon x પછી લોઅર લિમિટ મૂકવાની અપર લિમિટ 1 આ 0 આ ટર્મ તો આપણને મળવાની નથી ઇન્ફિનિટી છે એટલે હા ખ્યાલ આવે તો ખાલી આટલી ટર્મ જ આવશે ને હા એટલે r ડેશ આપણું જે હતું બરાબર છે આપણે લિમિટ મૂકી r સુધીની પહેલા p બિંદુ સુધીની હતી તો આપણે r ડેશ રાખ્યું પણ આપણે p બિંદુ જે કે આપણું આપેલું બિંદુ નો અંતર આપણને ખબર છે કેટલું છે આપણે એ અંતર લઈ લીધું चलो क्लियर ब्रेक ने हां क्लियर તમને એવું લાગે ને તો જો આ બિંદુ એ છે ને તમે p ની જગ્યાએ r જ લખી દો એટલે તમને કન્ફ્યુઝન ના થાય ચલો r સુધી ચલો ક્લિયર હવે દરેક ને હા
ओके चलो तो आपने आउ सूत्र मळ्यो जो w इज इक्वल टू आपने कार्य मळ्यो आपने शोधवानु शू छे व्याख्या शू छे के आपेला विद्युत स्थितिमान नी व्याख्या शू छे एकम धन विद्युत भार ने अनंत अंतरे थी आपेला बिंदु सुधी क्षेत्र ने विरुद्ध में करवू पड़तू कार्य ने विद्युत स्थितिमान कहवाय एनो मतलब के व्याख्या मुजब आज कार्य छे एने ज आपणे शुं कहीए विद्युत स्थितिमान के जे आर ना ऊपर डिपेंडेंट छे इज इक्वल टू क्यू अपॉन फोर पाय एप्सिलॉन जीरो अने वन अपॉन आर अथवा तो वन बाय फोर पाय एप्सिलॉन जीरो ने के पण कहवाय खबर छे ने तो KQ upon R के जे V of R એનો મતલબ કે R ની સાથે વિદ્યુત સ્થિતિમાનનું કિંમત બદલાય છે તો આપણે બે સૂત્ર આપણે લખી શકીએ ચલો ક્લિયર દરેકને હા એનો મતલબ કે V of R is inversely proportional to 1 by R જો ચાર્જ ફિક્સ કરી દઈએ કે ફિક્સ કરી દઈએ તો R ની વ્યસ્ત પ્રમાણમાં ચેન્જ થાય છે ચલો એટલું ક્લિયર દરેકને આપણે શું કરીએ છીએ કોના વિરુદ્ધ કોનો ગ્રાફ લઈ લઈએ તો આ બાજુ વી વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ આર રેડી તો અહીંયા તમે સમીકરણમાં જોઈ શકો છો કે આર ઘટે એમ વી શું થાય વધે ઘટે સોરી આર ઘટે તો વી વધે અને આર વધે તો વી ઘટે એવું થાય એનો મતલબ કે ગ્રાફ આવી રીતે આવે હા ખેલાઈ ગયો પણ ટચ નહીં કરાવવાનો છેક સુધી જવા દેવાનું આર ની વેલ્યુ બહુ જ મોટી થઈ જાય તો વી કેવો થઈ જાય એકદમ નાનો ચલો ક્લિયર હવે જો આગળના ચેપ્ટરમાં તમને ખબર છે જો તમને યાદ હોય તો E ઓફ R ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 બાય R સ્ક્વેર એવું હતું ખબર છે ને એનું સૂત્ર હતું E ઓફ R ઇઝ ઇક્વલ ટુ KQ બાય R સ્ક્વેર એવું સૂત્ર હતું ખ્યાલ છે એનો મતલબ કે જો હું અહીંયા E લત E તો E માટેનો ગ્રાફ લઉં તો E માટેનો ગ્રાફ મને આવું કંઈક મળે કે એ આર સ્ક્વેર છે કોઈ એક બિંદુ એ ફિક્સ પછી આ વેલ્યુ નીચે ચલો ક્લિયર અને આ જે જગ્યાએ મિક્સ થાય એ બંને જગ્યાની કિંમત 1 હોય આ 1 અને આ 1 જે એકમમાં જે યુનિટમાં લઈએ એ પ્રમાણે કારણ કે એક 1 બાય આર સ્ક્વેર અનુસાર બદલે છે અને બીજું 1 અપન આર અનુસાર બદલે છે ચલો ક્લિયર યસ ઓર નો આવડશે બધાને કે નહીં આવડે હેલો સાંભળો છો આવડે ઓકે ચલો સ્ક્રીનશોટ લેવા છે કે નહીં લેવા લેવા છે ઓકે સો ચલો ફર્સ્ટ પેજ કરું છું ચલો ફર્સ્ટ પેજમાં સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ પેજ ઓકે ટેકન ઓર નોટ હેલો સર એકવાર પહેલું પેજ બતાવો ને ઓકે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર કે ક્યુ બાય આર મળ્યું જયારે વિદ્યુત ક્ષેત્ર આપણને સૂત્ર શું મળ્યું હતું કે ક્યુ બાય આર સ્ક્વેર જયારે બળની કિંમત આપણને કેટલી મળી હતી કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર યાદ રાખજો જો ત્રણ થયા બળ એફ
શું હતું બોલ એફ શું હતું સાંભળો છો હા સર હા બોલ એફ નું સૂત્ર શું હતું એફ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઈ બરાબર શું હતું કે ક્યુ બાય આર સ્ક્વેર વી બરાબર શું મળ્યું ઉર્જા નું સૂત્ર જોતું હોય તો U શું મળે કોઈ કે છે કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર હા કે ના હેલો હા તો બળ નું સૂત્ર છે આપણી પાસે જો કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ગુણ્યા r એટલે એક એક વાર ગયું તો શું મળે kq સ્ક્વેર બાય r r આ યાદ રાખજો ચાર ચાર સૂત્ર જો થોડો થોડો ચેન્જીસ જ છે બાકી કોઈ ચેન્જીસ નથી આ કુલંબીય બળ માટે છે બધા આ બધું જ શાના માટે છે કુલંબીય આવડી ગયા કે નહીં આવડી ગયા W બરાબર U થાય પાછું ખબર છે ને પાછા પૂછશે કે આ W માંથી U ક્યાંથી લઈ આવે અથવા બીજી રીતે પણ થાય ગઈકાલે મેં કહ્યું તું તમને યાદ હોય તો શું કહ્યું તું V બરાબર મેં શું કહ્યું તું ગઈકાલે W અપોન Q W બાય Q અથવા તો U બાય Q તો પણ થઈ જાય ને તો U બરાબર શું થઈ જાય V into Q V નું સૂત્ર છે આપણી પાસે શું છે KQ બાય R કેપિટલ Q લખીએ કેપિટલ Q બરાબર છે ગુણ્યા Q તો શું થઈ જાય KQ સ્ક્વેર બાય R U જો આવ્યું સેમ એઝ ઇટ ઇઝ હા કે ના તો જો આ બધાના એકમો પારિમાણિક સૂત્ર તમને આવડવા જોઈએ કે ના આવડવા જોઈએ આવડવા જોઈએ આવડવા જોઈએ એ કોણ કરશે તૈયાર અમે ઓકે વેરી ગુડ ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો તમને એક સવાલ પૂછું આ KQ બાય R સ્ક્વેર છે અને KQ બાય R છે તો આ બંને વચ્ચે કઈક સંબંધ મેળવો હોય તો ના મળી જાય V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R જુઓ તો આવું થાય કે ના થાય થાય પાકું તમે ચેક કરવું તો કરી લો જો ઈ નું સૂત્ર શું છે KQ બાય R સ્ક્વેર ગુણ્યા R તો શું થઈ જાય KQ બાય R એને જ આપણે V કહીએ જો છે ને હા તેનો મતલબ કે તમને આ એક રિલેશન પણ મળ્યું જો વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર એનું સંકલન લો તો વિદ્યુત સ્થિતિમાન મળે ફરીથી નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઉં છું વિદ્યુત ક્ષેત્ર હોય અને અંતર હોય એનું જો હું ગણતરી કરું અથવા સંકલન કરું ને અંતરની સાપેક્ષે તો મને શું મળે વિદ્યુત સ્થિતિમાન મળે ખ્યાલ આવી ગયો અને આ સંકલન કરું તો મારે એને ડીઆર લખવું પડે ચલો ક્લિયર એનો મતલબ કે કોઈ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર એની આજુબાજુ એનું શું હોય શું હશે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર હોય ને આજુબાજુ બધે જ ધન અથવા ઋણ કોઈ પણ વિદ્યુત ભાર લઈ લો એની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર હોય હવે ધારો કે એમાંથી કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ અહીંયા ગયો અથવા તો કોઈ પણ જગ્યાએ તો આના વચ્ચે ધારો કે આટલા અંતરનું સંકલન કરું તો મને શું મળે અહીંયાથી અહીંયા સુધી
विद्युत स्थितिमान मळे खबर पड़ी आके ना હવે જો અહીંયા થી આનું અંતર સેમ હોય તો એનો મતલબ કે આખા સર્કલ પર વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેવી આવે એક સરખી આવે કે ના આવે અહીંયા જેટલી આવે એટલી જ અહીંયા આવે એટલી જ અહીંયા આવે એનો મતલબ કે આખા આખા સેમ ત્રિજ્યા હોય તો એ સરખી ત્રિજ્યામાં તે વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેવી આવે એક સરખી કે અલગ અલગ સરખી હા ખ્યાલ આવી ગયો પછી ધારો કે એનાથી દૂર જાઓ હું અહીંયા ગયો તો અહીંયા જેટલી મળે અહીંયા જેટલી ત્રિજ્યા એટલું જ અહીંયા મળે એટલું જ અહીંયા મળે મતલબ એનો મતલબ કે આખે આખું જો હું સર્કલ લઈ લઉં તો આખે આખા સર્કલ માટે કેવી મળે સેમ યસ ઓર નો તો આવા જે પૃષ્ઠો છે એ પૃષ્ઠોને સમ એટલે સરખા સ્થિતિમાન સ્થિતિમાન પૃષ્ઠ પૃષ્ઠ કહે છે ચલો ક્લિયર આવડે કે ના આવડે આવું બધું પાકું ને જો આ તો છે ને આપણી પાસે નાનું એવું પૂછડું હતું જો એક પૂછડું હતું એ પૂછડામાંથી છે ને આપણે ધીરે ધીરે ખેંચ્યું તો આવું આપણને મળ્યું પછી આવું મળ્યું પછી આવું મળ્યું પાછું આવું મળ્યું ને ફરી પાછું પૂછડું વધારે ખેંચ્યું તો આપણને આવું મળ્યું રેડી ને હજી વધારે તમે જોયે તો આખે આખો સાપ જોવા જોઈએ તો સાપ તો હજી નીકળ્યો જ નહીં અજગર નાના નાના પૂછડા થી નાના નાના સાપોલિયા નીકળે છે ચાલો પણ આવડશે ને આ બધું આ ફરીથી ટેક્સબુકમાં જયારે ટોપિક આવશે ત્યારે ફરી એકાદ વાર હું કરાવીશ પણ આ તો ટોપિક રિલેટેડ હતું અને એક સાથે બધી વસ્તુ આવડી જાય જો તમને આ ચેપ્ટરમાં આ વસ્તુ આવડી ગઈ તો તમે સમજો કે એક પહેલું અને બીજા ચેપ્ટરમાં લગભગ સૂત્ર લગભગ પારિમાણિક સૂત્ર લગભગ થિયરી લગભગ દાખલા એના કોઈ સૂત્રમાં તમારે કોઈ પણ પ્રકારનો કઈ પ્રશ્ન જ ના થાય ખ્યાલ આવી ગયો એટલે આજનો આ લેક્ચરમાં આ જે ટોપિક છે એ બધું જ મેં મિક્સઅપ કરીને એક સાથે બધું ડિસ્પ્લે કર્યું છે જો તમને ખબર પડી હોય તો ના ખબર પડી તો ફરી વાર જોઈ લેજો આ લેક્ચર બરાબર ઓકે ચાલો આઈ થિંક તમે સેવ કરી લીધું હશે બધું ઓકે નાવ લેટ્સ સ્ટોપ હિયર હવે ટેક્સ્ટબુક હું તમારી સાથે શેર કરીશ બરાબર ને અને ટેક્સ્ટબુકમાં જોઈએ હવે હે ભગવાન બધા તબિયત પાણી સારી છે કે નહીં કે નહીં સારી સારી છે ચલો શેર કરું કંઈક શું દેખાય તમને આપણે સૂત્ર કર્યા છે સૂત્ર પરથી આપણે સોલ્વ કરવાનું છે ઉદાહરણ નંબર 2.1 એમાં પહેલું 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર તો આપણને વિદ્યુત ભાર એક આપેલો છે ક્યુ આપેલું છે બરાબર અને એનાથી અંતર આર આપેલું છે પી બિંદુ સ્થિતિમાન ની ગણતરી કરો તો સૂત્ર શું થાય વી બરાબર કે ક્યુ બાય આર આવું થાય કે ના થાય યસ ઓર નો અને કે ની જગ્યામાં મૂકવું હોય તો 1/4πε0 પણ મુકાઈજો 1/4πε0 હા ડાયરેક્ટ કે ની વેલ્યુ મૂકી દેવાની 1/4πε0 મૂકો એના કરતા ની વેલ્યુ મૂકી દો તો જો 9×10⁹ મૂકી દીધી કે ની વેલ્યુ રેડી ઇઝ ઇક્વલ ટુ કે ક્લિયર હવે ક્યુ ક્યુ કેટલો આપેલો 4×10⁻⁷ કુલમ અને આર 9 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરવું પડે સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરો તો 0.09 અથવા તો વી બરાબર કે એટલે 9×10⁹ ગુણ્યા ક્યુ એટલે 4×10⁻⁷ અને આર 9×10⁻², મીટરમાં કન્વર્ટ કરી દીધી તો 9 તો ગયા તો વધ્યા કેટલા 4×10⁹ ને 10⁻⁷ એટલે 10⁻² ને 10⁻² ઉપરની જાય એટલે 10⁻² 10⁴ ચલો ક્લિયર અને એકમ શું આવે વોલ્ટ શું આવે વોલ્ટ જો આવી ગયું
હાકે ના હા પાછા અમુક સાયન્ટિસ્ટ છે કે ડાબી બાજુ જો એ વી છે અને જમણી બાજુ વી એટલે વી વી ગેટ કેન્સલ આઉટ એવું ના કરશો પાછા જોજો આ વોલ્ટ છે ખબર પડવી જોઈએ કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે એક એકમ ચલો ક્લિયર પહેલી વસ્તુ બીજું જુઓ હવે તે પરથી 2×10⁻¹ કુલમ વિદ્યુતભારને અંતરેથી પી બિંદુએ લાવવા માટે થયેલા કાર્યની ગણતરી કરો કાર્ય કરવાનું તો કાર્ય બરાબર શું થાય ક્યુ ઇન્ટુ વી ખબર છે ને બધાને તો વિદ્યુતભાર આપણને 2×10⁻¹ આપ્યું છે વોલ્ટ આપણે ગણેલો છે એ ગણી લીધું બરાબર છે તો કાર્ય આપણને મળી ગયું 8×10⁻¹ કુલમ ઓકે હવે આમાં ત્રીજો સવાલ એવો પૂછ્યો છે કે શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે તેના ઉપર આધારિત છે તો મેં તમને કહ્યું તો રસ્તા ઉપર આધારિત નથી તમે કોઈ પણ રસ્તા ઉપર લાવો એના ઉપર આધારિત નથી ના કાર્ય માર્ગથી કેવું છે સ્વતંત્ર ચલો ક્લિયર હલો પાકું ને હવે જો નીચે થોડી કોમેન્ટ આપી છે હું તમને શોર્ટમાં સમજાવી દઉં એવું લખ્યું છે કે યાદચ્છિક સૂક્ષ્મ માર્ગને બે પરસ્પર લંબ એવા સ્થાનાંતરમાં વિભાજિત કરી શકાય આર ને સમાંતર ને આર ને લંબ આર ને લંબ સ્થાનાંતર ને કરેલું કાર્ય શૂન્ય બને કઈ રીતે ધારો કે એક આ બિંદુ ને એક આ બિંદુ હવે અહીંયાથી આ બિંદુ સુધીનું અંતર અહીંયા છે હવે મારે જવાનું છે અહીંયા તો હું અહીંથી આમ પણ જાવ ને આમ પણ જાવ અથવા અહીંથી આમ પણ જાવ ને આમ પણ જાવ બે રીતે જવાય કે ના જવાય આ ઉગમ બિંદુ ક્યુ છે આ બિંદુ એ છે એ થી મારે ડી સુધી જવું છે તો એ થી બી થી ડી જવાય અથવા એ થી સી થી ડી પણ જવાય હવે મારે થયેલું કાર્ય શોધવું હોય તો કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર હા કે ના એટલે એફ ઇન્ટુ આર અથવા તો એફ ઇન્ટુ આર ઇન્ટુ કોસ થીટા એવું થાય કે ના થાય હા કે ના કાર્ય બરાબર એફ આર કોસ થીટા થાય ને બંને તો જો હું એ બિંદુ થી પેલા અહીંયા જાઉં તો બંને વચ્ચે ખૂણો કેટલો બને 90 ડિગ્રી ઓકે ના તો ડબલ્યુ એ બી તો ડબલ્યુ એ બી બરાબર શું થઈ જાય ઝીરો હવે મારે બી થી ડી જાઉં છું તો ડબલ્યુ બી થી ડી તો એ મને શું મળી જાય એફ ઇન્ટુ આર જેટલું આ જેટલું હોય એટલું ચલો ક્લિયર કારણ કે કોસ ઝીરો થઈ જાય એંગલ કેટલો થઈ જાય ઝીરો થાય ને હા ઓકે તો એનો મતલબ કે જો હું અહીંથી આ ગયો તો આ તો કેન્સલ જ થયું ખ્યાલ આવ્યો એવી રીતે જો અહીંથી આ બીજા રસ્તેથી જાઓ તો અહીંથી આ જાઓ તો એટલું મને સેમ આના જેવું જ મળે WAC બરાબર પણ મને FR જેટલું જ મળે અને ફરી પાછું આ લંબ છે એટલે એ ફરી પાછું WCD એ કેટલું મળી જાય ઝીરો જ મળે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે હવે આ વાક્ય વાંચો કે કોઈ યાદચ્છિક સૂક્ષ્મ માર્ગને બે પરસ્પર લંબ એવા સ્થાનાંતરોમાં વિભાજિત કરી શકાય એક આ સ્થાનાંતર એક આ અને બીજું આ અથવા તો આ એક આર ને સમાંતર આ જે આર છે એક એને સમાંતર થયું અને બીજું એને કેવું થયું લંબ અને આર ને લંબ સ્થાનાંતર ને અનુરૂપ કાર્ય શૂન્ય બને છે આ લંબ કાર્ય કેવું બને છે શૂન્ય બને છે જોયું હા કે ના તમને દેખાતું તો પૂછડું પણ આપણે સાફ ખેંચો હવે તમને ખબર પડી ને કે NCERT બુક ની એક લાઈન જો મસ્ત કરો ને તો તમને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને પાછળ ના પાડી શકે પણ એક પણ વસ્તુ છોડી જાય નહીં ઓકે ને પાછું જો આ જે લાઈનો છે ને બ્લુ કલરની એને ક્વેશ્ચન જોડે કોઈ રિલેશન નથી છે કોઈ રિલેશન ના ઓકે ચાલો સેવ કરી રાખો હવે લેટ્સ ક્લિયર ઓલ ધીસ સ્ક્રીનશોટ લઈ લીધો ને તમે હા સર ટાઈમ થાય તો કેજો મને ચાલો જો હવે આપણે જશું સ્વાધ્યાયમાં ક્યાં જશું સ્વાધ્યાયમાં જે તમારી પાસે સ્વાધ્યાય હા ક્વેશ્ચન છે એક મિનિટ
સિટી સંભળાય તમને? હા હા. કોણ આવ્યો છે કો? કચરા વાળો? ના, કચરા લેવા વાળા. કચરા વાળા તો આપણે છે. હા કે ના? અમુકને નહીં ખબર પડે. ના ખબર પડી? ચલો જો, કેવું સારું લાગે નઈ એમ કલર પૂરવાનું? તમને ગમે આવી રીતે કલર પૂરવાનું? કલર એ કલર, કયો કલર તો આવી રીતે કલર પૂર દેવાનો. બરાબર? હા તો મને છે ને આવું બધું લખવા, સવાલ બવાલ લખવા એના કરતા. ચાલો જો, તમારે આવું હોય કેવું સર ભાઈ નોટબુકમાં. ચાલો જો, સવાલ શું છે? 5 × 10⁻⁸ કુલમ અને −3 × 10⁻⁸ કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે છે. ચલો, બે વિદ્યુત ભારો, એક વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર, બેટા એમને વચ્ચેનું અંતર કેટલું છે? 16 સેન્ટીમીટર. ઓકે. ચલો, પહેલો વિદ્યુત ભાર કયો છે? Q1. અને બીજો કયો છે? Q2. Q1 ની કિંમત છે 5 × 10⁻⁸ કુલમ અને Q2 ની કિંમત છે −3 × 10⁻⁸ કુલમ. અને બે વચ્ચેનું અંતર ધારો કે R કહી દઈએ, બરાબર કેટલું છે? 16 સેન્ટીમીટર. 0.16 મીટર. 0.16 મીટર R બરાબર. ચલો, ક્લિયર? બંને વચ્ચેનું ડિસ્ટન્સ. હવે એવું કહ્યું છે કે આ બે સ્થાનાંતર વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુ અથવા બિંદુઓ એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. એનો મતલબ કે ઇન બિટવીન કોઈ એક એવો પોઈન્ટ છે, ધારો કે ઓ પોઈન્ટ, કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન બંનેને લીધે કેટલું મળે છે? 0, કારણ કે એક ધન છે અને બીજું કેવું છે? ઋણ. ચલો, ક્લિયર? તો આપણે પહેલી વસ્તુ કહીએ. ચાલો, ધારો કે Q1 થી O બિંદુએ સ્થિતિમાન શૂન્ય બને છે. બરાબર? તો ધારો કે આપણે અંતર ધારી લઈએ, ધારો કે આ અંતર X છે. કેટલું છે X? કેટલું છે X? ઓકે, તો બાકીનું કેટલું થઈ જાય? 16 − X. ઓકે, જો આટલું અંતર X તો આટલું કેટલું થઈ જશે? −X. 16 − X. 0.16 − X. ચલો, ક્લિયર? હા. ઓકે, એનો મતલબ કે તો આના માટે આપણે એવું લખી શકીએ અને તે અંતર Q1 થી X લેતા. ચલો, તો એનો મતલબ કે પહેલાને લીધે વિદ્યુત સ્થિતિમાન V1 અને બીજાને લીધે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર 0 થાય છે. હવે V ની કિંમત આપણને V નું સૂત્ર ખબર છે કે Q1 અપોન X પ્લસ કે Q2 0.16 − X બરાબર શું થઈ જાય? 0. પાકું ને? હા. ઓકે, ચાલો હવે કે એઝ ઇટ ઇઝ રાખું છું. Q1 ની કિંમત કેટલી છે? 5 × 10⁻⁸. X આપણને ખબર નથી, આને આપણે જમણી બાજુ લઈ જઈએ તો કેવું થઈ જાય? માઇનસ થઈ જાય કે નહીં? માઇનસ કે Q2 કેટલા છે?
माइनस त्रोन गुणिया दस नी माइनस आठ घात अपॉन 0.16 माइनस एक्स. चलो एटलू क्लियर दरेक ने. हवे जो माइनस माइनस प्लस थई जाय कि ना थई जाय? थई जाय. पाको એનો મતલબ કે કેન્સલ આઉટ થઈ ગયા બંને બાજુથી, અને 10 ની માઇનસ 8, 10 ની માઇનસ 8 કેન્સલ આઉટ થઈ ગયા, અને આ માઇનસ ને માઇનસ કેવું થઈ જશે? આ માઇનસ અને આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. ઓકે, તો શું વધશે? જુઓ, 5 બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 બાય 0.16 માઇનસ એક્સ. ચાલો ક્રોસ ગુણાકાર કરો તો આ થઈ જશે 3x ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ થશે 16.85 એટલે 0.8 માઇનસ 5x. 5x આ બાજુ જાય તો કેટલું થઈ જાય? 8x ઇઝ ઇક્વલ ટુ 0.8. તો x બરાબર 0.8 ભાગ્યા x એટલે x બરાબર 0.1 મીટર અથવા તો 10 સેન્ટીમીટર. ચલો ક્લિયર? હા. પાકું આવડે કે ના આવડે? હા. ઓકે, આ તો આપણે એક વસ્તુ શોધ્યું, પરંતુ જો હજી આપણને એવું કહ્યું છે કે બિંદુ ઓ, તો આપણે બીજું બિંદુ કોક ધારી લઈએ. ધારો કે અહીંયા બરાબર છે, બિંદુ આપણે ધારી લઈએ પી, અને એનું Q1 થી અંતર આપણે લઈ લઈએ ધારો કે એક્સ ડેશ. કેટલું લઈ લઈએ? તો Q2 થી અંતર કેટલું થઈ જાય? આટલું અંતર, તો આ અંતર કેટલું થઈ જાય? એક્સ ડેશ પ્લસ 0.16. ચાલે ને? આટલું એક્સ ડેશ કહી દઈએ તો આટલું તો આપણી પાસે હતું જ. આ 16 છે જ, આપણને ખબર છે ને આટલું ડિસ્ટન્સ કેટલું છે? 0.16. આટલું અંતર તો આપણને ખબર જ છે કે 0.16 છે, એટલે પણ એને આપણે નહીં કરતા, ખોટી જગ્યા રોકે છે. ચલો, તો હવે આના માટે આપણે શોધવા માટે બીજું લખીએ બરાબર. ચલો બીજું, Q1 થી P બિંદુએ સ્થિતિમાન શૂન્ય બને છે અને Q1 થી અંતર 0.16 પ્લસ કેટલું થશે? X થશે. ચલો ક્લિયર? X ડેશ. ઓકે, તો એના પરથી આપણે ડાયરેક્ટ લખી દઈએ V1 પ્લસ V2 બરાબર 0. હું ડાયરેક્ટ કિંમત લખું છું બરાબર છે, K ગુણ્યા 5 ગુણ્યા 10 ની માઇનસ 8 અપોન કેટલું થશે? X ડેશ પ્લસ 0.16 બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ 3×10^2 કે ગુણ્યા 3×10^-8 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને આ અંતર છે એક્સ પ્રાઇમ. 10^-8, 10^-8 ગયા, કે ગયા, તો શું વધશે? માત્ર 5. ખબર પડી ને? આ બધા સ્ટેપ અમે ફરી વાર નહીં કર્યા, પહેલામાં કર્યા હતા એટલે બરાબર ને. પ્લસ 0.16 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન એક્સ ડેશ. ચલો ગણતરી કરો તો કેટલું થઈ જાય? આ 5x ડેશ થયું ઇઝ ઇક્વલ ટુ 3x ડેશ પ્લસ 16×3=48 એટલે 0.48. ચલો ક્લિયર? આ બાજુ જાય એટલે 5x માંથી 3x જાય એટલે કેટલું વધશે? 2x ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.48 એટલે એક્સ ડેશ બરાબર કેટલું થયું? 0.24 મીટર અથવા તો 24 સેન્ટીમીટર એક્સ ડેશ બરાબર છે. એનો મતલબ કે અહીંથી આવ્યો, તો એનો મતલબ કે Q1 થી કેટલું થશે? Q1 થી અંતર કેટલું થશે?
24 પ્લસ 16 એટલે કેટલું થઈ જાય 40 સેન્ટીમીટર, બરાબર ને? હા કે ના? આપણને અહીંથી x ડેશ આ મળ્યું હતું, આ અંતર કેટલું મળ્યું આપણને? x ડેશ બરાબર 24 મળ્યું, તો આ કેટલું થઈ જાય? 16 પ્લસ 24 એટલે 40 સેન્ટીમીટર અથવા 0.4 મીટર. ચલો આવડે કા? હા પાકું આવડે કા? ચલો સેવ કરી લીધું? હા હા ઓકે. ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે ટાઈમ શું થયો કેજો મને. 9 શું છે એક્ઝેક્ટ ટાઈમ? ચાલો કઈ વાંધો નહીં. તો આજના પ્રેક્ટિસ વર્કમાં મસ્ત થિયરી તૈયાર કરવાની, આ દાખલા કરવાના, અને મટીરીયલમાં આના રિલેટેડ એમસીક્યુ અને સમ એક્સ્ટ્રા જે આપ્યા છે એ પણ તૈયાર કરવાના. હું તમને નંબર નહીં આપતો, બરાબર છે? મને ખબર છે કયા નંબર, પણ તમે જોશો તમને ખબર પડી જશે. તો દરેક સ્ટુડન્ટે એટલું તૈયાર કરવું આવતીકાલે મસ્ત. ચાલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. બાય. જય સ્વામિનારાયણ.